ભરૂચમાં ખાનગી કંપનીની બસની અડફેટે યુવકનું મોત ચાપી ભરૂચના શેરપુરા ખાતે એક લક્ઝરી બસની અડફેટે એક આધેડી વ્યક્તિ આવી જતા તેઓનું મોત નીપજતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બસમાંથી ઉતરી ઘરે જઈ રહેલા આધેડને સામેથી પૂરઝડપે આવતી અન્ય લક્ઝરીની અડફેટે અડફેટે જીવ ગુમાવવાનો વારો આવતા ઉશ્કેરલાએ સ્થાનિક અકસ્માત સર્જનાર બસમાં તોડફોડ કરી બે લક્ઝરી સરગાવતા અફડાતફડી મચી જવા પામી હતી ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ટીમ સહિત ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા આ ઘટનામાં એક્સપ્રેસ હાઇવેને ચાલી રહેલા કામમાં માણસોને લાવવા લઈ જવાનો કોન્ટ્રાક્ટ લક્ષ્મી ટ્રાવેલ્સને મળ્યો હતો જેમાં બસ નંબર જીજે જીરો ત્રણ એ ડબલ્યુ અઠ્ઠાણું દસ ચાલક તરીકે શેરપુરાના ફોકલ ફરિયામાં રહેતા આશરે પાંસઠ વર્ષીય ઇસ્માઈલભાઈ આદમભાઈ માંજવાલા નોકરી કરતા હતા જેઓ મોડી સાંજે આઠ ત્રીસની આસપાસ તેઓ પોતાના બસના પેસેન્જરો ઉતારી શ્રવણ ચોકડી તરફ પરત આવી પોતાના બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભી રાખી બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સામેથી દહેજ સાઇડ ઉપરથી પૂર ઝડપી આવતી જમાદાર ટ્રાવેલ્સની બિલ્લા કોપર ની શિફ્ટ લઈ પે આવતી લક્ઝરી બસ નંબર ઝીરો વન ત્રાણું સડસઠના ચાલકે લેતા તેમના માથામાં પહોંચતા જ મોત અકસ્માત થતાં જ સ્થાનિકના ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લક્ઝરી ચાલકને આંતરી બસને થોભાવી દીધી હતી ગામના જ વયસ્કના મોતના પગલે ઉશકી સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી અકસ્માત સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપનીની બિલ્લા કોપરની બસને સરકાવી દીધી હતી જોતામાં બસની આગી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક સમયે શેરપુરા રોડ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ટીમ સહિત ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા તો પોલીસે મામલો થારે પાડવાની સાથે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલીભાઈ બાબર યા ટીવી ભરૂચ